નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં, જ્યાં સૌના કષ્ટ હરનારા એવા શ્રી કષ્ટભંજન હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. તમને આ વિડીયોમાં દાદાના દર્શન કરાવવાનો છું, તથા થોડા દિવસ પહેલાં જેનું અનાવરણ કરવામાં આવ્યું છે એવા કિંગ ઓફ સાળંગપુર તથા નૂતન ભોજનાલય વિશે અને મંદિરના ઇતિહાસ વિશે જાણકારી પણ આપવાનો છું. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, તથા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર પણ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું વિશ્વ પ્રસિદ્ધ અને ચમત્કારિક મંદિર આવેલું છે. હનુમાન દાદાનું આ મંદિર અમદાવાદથી 150, રાજકોટથી 135, ભાવનગરથી 80 અને વડોદરાથી 210 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો, અહીં મંદિરમાં દાદાના દર્શનનો સમય સવારે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીનો છે, અને બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે. મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિરના ઈષ્ટદેવ શ્રી કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના આજથી 175 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણના વડીલ અને મહાન સંતવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યું હતું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું હતું. તે દિવસથી આ મંદિરમાં ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ અને વળગણનો નાશ કરવા લાખો ભક્તો ઉમટી પડે છે. અહીં સમગ્ર ભારત તથા દેશ વિદેશથી પણ લાખો ભક્તો પોતાના દુઃખ દૂર કરવા દાદાના દર્શને આવે છે, અને એવું કહેવાય છે કે હનુમાન દાદાના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિમાંથી દરેક નકારાત્મક બાબતો દૂર થાય છે. મિત્રો, હનુમાન દાદાના મંદિરની બાજુમાં જ એક હરિમંદિર આવેલું છે. અહીં ભગવાન સ્વામિનારાયણની ચિત્રપટની મૂર્તિ પધરાવેલી છે. મિત્રો, અહીં ભગવાન સ્વામિનારાયણ જે ગાડાનો ઉપયોગ કરતા હતા અને જે પથ્થર પર બેસીને સ્નાન કરતા હતા, તે પ્રસાદીનું ગાડું અને પથ્થર પણ ભક્તોના દર્શન માટે મૂકેલા છે. મિત્રો, આ મંદિરમાં તમને લાકડા પર કરેલી અદ્ભુત કોતરણી જોવા મળશે. આ મંદિરમાં તમને અપાર શાંતિનો અનુભવ થશે. મિત્રો, અહીં મંદિર પરિસરમાં શ્રીફળ વધેરવા માટે હનુમાન દાદાની એક અનોખી મૂર્તિ મૂકેલી છે, જ્યાં મૂર્તિના મુખમાં આખું નાળિયેર મૂકતા મૂર્તિના હાથમાંથી ફોડેલું અડધું નાળિયેર બહાર આવી જાય છે. મિત્રો, સાળંગપુર ધામમાં દૂર દૂરથી આવેલા ભક્તોને રહેવાની મુશ્કેલી ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભક્તોને રહેવા માટે 2 વિશાળ બિલ્ડિંગના નિર્માણ કરવામાં આવ્યા છે, જેમાં વ્હાઇટ હાઉસ જેવું બિલ્ડિંગ તો તમને ક્યાંય જોવા નહીં મળે. મિત્રો, અહીં આવતા ભક્તો માટે ખૂબ જ નજીવા દરે રહેવા માટે એસી તથા નોન એસી રૂમો પણ મળી જશે. મિત્રો, હમણાં જ હનુમાન જયંતિના પાવન દિવસે ભારત દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે શ્રી કષ્ટભંજન દેવ નૂતન ભોજનાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું. મિત્રો, આવું હાઈટેક ભોજનાલય તમને ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તમને જોવા નહીં મળે. અહીં એકી સાથે 12,000 ભક્તો જમી શકે તેવી સુંદર વ્યવસ્થા આ ભોજનાલયમાં કરવામાં આવી છે. મિત્રો, મંદિર પરિસરમાં જીવા ખાચરનો દરબારગઢ આવેલો છે, તેના દર્શન અચૂકથી કરજો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા હતા ત્યારે અહીંના રાજા જીવા ખાચરના દરબારગઢમાં રહેતા હતા. તે દર્શનીય અને પવિત્ર સ્થાન અહીં આવેલું છે. આ સ્થાને રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણે 18 વચનામૃત ઉદ્બોધ્યા હતા.
मित्रों साड़ंगपुर धाम में पंचधातुमांथी बनेली हनुमान दादानी विशाळ मूर्तिनुं अनावरण वड़ताल देशना आचार्य श्री राकेश प्रसाद जी महाराज द्वारा करवामां आव्युं हतुं। मित्रों हनुमान दादानी आ विशिष्ट मूर्तिनी वात करिए तो पंचधातुमांथी बनेली आ मूर्तिनी ऊंचाई 54 फूट छे अने वजन 30,000 किलो छे। आ मूर्ति बनावा पाछळ कुल 55 करोड़थी पण वधुनो खर्च थयो छे अने एवुं पण जाणवा मळे छे के आवनारा 5,000 वर्ष सुधी हनुमान दादानी आ मूर्तिने कंई पण थई शकशे नहीं। मित्रों दादानी आ विशाळ मूर्तिने किंग ऑफ साड़ंगपुरनुं नाम आपवामां आव्युं छे। मित्रों आशा राखू छूँ अमारो आ वीडियो तमने जरूर पसंद आव्यो हशे। हनुमान दादा तमारा बधा ज दुखों दूर करे अने तमारा जीवन में सुख अने शांति प्रसरावे तेवी प्रार्थना करीए छीए। तो मित्रों आ वीडियो ने लाइक करी वधुमां वधु लोको सुधी शेर करो जेथी जे लोको अहीं आवी शक्या नथी तेमने घरे बैठा दादाना दर्शन थई शके अने अमारी चेनल ने हजु सुधी सब्सक्राइब नथी करी तो हमणां ज सब्सक्राइब करी दो जेथी आवनारी दरेक नवी वीडियोनी माहिती तमने मळती रहे। तो अत्यारे बस आटलू ज, फरी मळीशुं एक नवा वीडियो साथे। जय स्वामीनारायण, जय श्री राम, श्री कष्टभंजन हनुमान दादानी जय हो।